આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. આગાખાન ગ્રામ સમર્થન ભારત આયોજિત સ્વચ્છતા આરોગ્ય અને કોવિડ 19 અટકાવવાના પગલાં ઉપર સામૂહિક જનજાગૃતિ કાર્યક્રમ અંતર્ગત આજરોજ બખરલા ગામે આવેલ પીએચસી સેન્ટર ખાતેથી સ્વચ્છતા રથનું પ્રસ્થાન પોરબંદરના જિલ્લા આરોગ્ય અધિકારી કરમટના હસ્તે કરવામાં આવેલ. આ સ્વચ્છતા રથ 4 દિવસ સુધી બરડા પંથકના 30 ગામોમાં ફરશે અને ગ્રામજનોને સ્વચ્છતા બાબત માર્ગદર્શન આપશે. આજના આ કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય અધિકારી કરમટા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સ્ટાફ તેમજ આગાખાન ગ્રામ સમર્થનના ક્લસ્ટર મેનેજર વેચાણન ચોગલ તેમજ સ્ટાફના દેવીનભાઈ કૃષ્ણાબેન ભારતીબેન હાજર રહેલ. ધીરુભાઈ નિમાવત સાથે ભોલાભાઈ ખૂટી, બગવદર, પોરબંદર, સ્પીડ ન્યૂઝ 17. મારું નામ વેજાણંદ જોગલ છે અને હું પોરબંદર જિલ્લામાં બેહું છું અને અમે આજે કોરોના વિશેની જનજાગૃતિ અભિયાનની શરૂઆત કરી છે. એટલે અમે શરૂઆત 8 મહિનાથી આમ તો કરી દીધી, જેમ શરૂઆતથી અમે મિટિંગો કરી, હેન્ડવોશિંગ કરાવ્યું, સાબુ વિતરણ કર્યા, સ્વચ્છ ઘર હરીફાઈ કરી અને ત્યારબાદ આજની તારીખથી અમે 4 દિવસ માટે ટોટલ 32 ગામમાં સ્વચ્છતા રથ ફરવાના છીએ. તો આજે અમે બખરલા ગામથી શરૂઆત કરી અને આજના કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય અધિકારી કરમટા સાહેબ, પીએસસીના હેડ અમારા શાસ્ત્રી સાહેબ અને ગામના આગેવાન બહેનો અને આશા વર્કર બહેનો, આંગણવાડી વર્કર બહેનોએ હાજરી આપી અને આ રથને લીલી ઝંડી આપી અને શ્રીફળથી સુકન કરી અને આજે અમે અહીંથી શરૂઆત કરીએ છીએ. બખરલાથી થઈ નાગકા સુધી બીજો દિવસનો રૂટ અમારો હશે, ભોમિયાવદરથી લઈ અને પાંડાવદર સુધીનો, ત્રીજા દિવસનો કુથડીથી લઈ અને મિયાણી સુધીનો, અને ચોથા દિવસનો રથ હશે અંબારામાં મોઢવાડા થઈ, બગવદર થઈને પૂરું. તો આમ 4 દિવસ અમે આ જાગૃતિ કાર્યક્રમ કરી રહ્યા છીએ.